રેડી. હેલો ગાઈઝ, વોટ્સઅપ, કેમ છે બધા, મજામાં? આજે તો મારા મમ્મીને મજા નહોતી એટલે હું પહેલી વાર વ્લોગ ઉતારું છું, કેમ કે થોડુંક ઓકવર્ડ ફીલ થાય છે, પણ કાંઈ વાંધો નહીં. તો આ છે શ્રેય, કેમ છે ભાઈ? મજામાં. હા, એમ અમે આવ્યા હતા અહીંયા ગ્રાઉન્ડે ક્રિકેટના. જો અત્યારે તો મેચ પૂરી થઈ ગઈ છે, અટાણે બધા રનિંગ કરે છે. જો સવારમાં અહીંયા બધા જ ભેગા થાય છે ક્રિકેટ રમતા હોય. ને એક મિત્ર હતો, એ વયો ગયો છે, હવે અમે બે છીએ. બસ ફોટા પાડવાની તૈયારી કરી. જો આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, હમણાં ટુર્નામેન્ટ પૂરી જ થઈ છે. ને આ પીચ, ગાઈઝ અમે જે ટીમ સાથે, આ પીચ થોડીક ઓલી છે, આપણા ઓલી સિમેન્ટની પીચ નથી, આપણે જે સામે કાંઠે છે ને એ સિમેન્ટની પીચ છે. હા બોલ ને શ્રી. બસ અમે ગાઈઝ જે ટીમમાં, જે ટીમ સાથે રમતા હતા ને એ જ ટીમ આ વખતે જીતી છે. અને દર વખતેનું ફાઇનલી નક્કી જ હોય પહેલેથી કે ભાઈ અમે જ જીતવાના છીએ. આ તો તોય છતાં પ્રેક્ટિસ થાય અને આગળ રમવા જઈએ, બીજે ક્યાંક એટલે રમવા આવીએ. બાકી તો ખબર જ હોય ફાઇનલી દર વખતે, કોઈ વખતે એ લોકો સામે વાળા લોકો જીતા જ નથી. અને આ ગેમ ઇન્ડિયા પાકિસ્તાન ની મેચ હોય તો આપણને 100% ખબર જ હોય કે ઇન્ડિયા જ જીતવાનું છે, બીજું કોઈ તો જીતવાનું નથી. એવું છે, આમના આમને ખબર જ હોય કે ભાઈ અમે જીતવાના છે, તોય રમીએ. બસ ખાલી ટાઈમ પાસ થાય અને પ્રેક્ટિસ થાય એવું છે. આજનો વ્લોગ પણ મિની બનશે, કેમ કે મારી મમ્મીને મજા નથી એટલે એને તો મોબાઈલ ઉતારવાનો જ નહોતો, એને વ્લોગ ઉતારવાનો જ નહોતો. આ તો અમે કીધું આંટી મોબાઈલ લાવો, અમે ઉતારી આવીએ, કોઈ દિવસ વ્લોગમાં આવ્યા નથી. અમને પણ ખબર પડે કેવા અમે આવીએ છીએ યુટ્યુબમાં. તો આ તો ગાઈઝ અમે આવા અમુક શો ન લેવાય આમાં, બાકી તો તમને બહુ મજા આવે પણ આમાં લેવાય નહીં, કારણ કે આંટીની ચેનલ છે, અમારી ચેનલ નથી. ટૂંક સમયમાં અમે અમારી ચેનલ બનાવવાનું છે, પણ તમે હવે ક્યાંક સપોર્ટ કરો તો અમે ક્યાંક અમારી ચેનલ બનાવીએ. તમે સપોર્ટ કરો તો થાય, બાકી અમારી તો કાંઈ થાય એમ છે નહીં, બરોબર? તમે સપોર્ટ કરો તો અમે આગળ વધીએ, બરોબર? પછી તમે કયો એ રીતના વિડીયો ઉતારીએ, તમે કયો ન્યા ફરવા જાય, તમે કયો ન્યા, તમે તમે એમ કયો કે ભાઈ અહીંયા જઈને, અહીંયા જઈને વ્લોગ ઉતારો તો ન્યા જઈને વ્લોગ ઉતારીએ. ચલો બાય બાય. તો ગાઈઝ આ ક્રિષ્ણ એમ છે કે હું એનો ફોટો પાડી રહ્યો છું, પણ નહીં એને ખબર નથી અને હું એનો વ્લોગ ઉતારી રહ્યો છું. અને ઉપર જોવો કેટલા મચ્છર રખડે છે, જોવો તમે ખાલી ઉપર કેટલા મચ્છર છે, આમ જોવો. આ મારી ગીરનું આમ તમે ખાલી નેચરલ જોવો. ઓલો ડુંગર છે ને, જે આ ડુંગર એ હાથીઓ ડુંગર કહેવાય, હાથી અને હાથણી બે ડુંગર છે. જોવો તમને, તમને એવું જ ફીલ થશે, તમને એવું ફીલ જ એવું થશે. તમે જો તો ગાઈઝ જોવો, આ છે ને આ ડુંગર. આમ પેલા તો અમારે અહીંયા ગીરમાં છે ને, આમ ખાલી તમે આમ નેચરલ જ જોવો, એનું નેચરાલિટી એવી છે કે મજા જ આવ્યા રાખે. તમે રાત સુધી રહ્યા હોય ને તો તમને કોઈ પણ પ્રાણી કે ગમે પણ જોવા તો મળે જ. અને આ ડુંગર છે ને, આ બે જોવો તમે, હાથી હાથીઓ અને હાથણીઓ ડુંગર કહેવાય. આ તમે જોવો એના ખાલી શેપ જ એવા છે. આ ક્રિષભાઈ જોવો, જો શેપ આ પોઝ આપીને ઊભા રહી ગયા છે કે મારો ફોટો પાડે, એમ ફોટો પાડે એમ કહ્યું ને, પોઝ આપીને ઊભા રહી ગયા છે. ભાઈ એને ખબર નથી કે હું વ્લોગ ઉતારતો. જો ગાઈઝ, તમારે પણ ગામમાં અને અમે જે અત્યારે જે જગ્યાએ આવ્યા છીએ ને, એ જગ્યા સામે, એક્ઝેક્ટ સામે ઓપોઝિટમાં અમારે બીપીએલનો ઢોરો છે. તમારા ગામમાં પણ હોય તો કહેજો, અને તમે જોઈ શકો છો કે આ બીપીએલનો ઢોરો છે અમારો. અને અહીંયા બહુ ઝાઝા માણસ રહે છે, પરંતુ અહીંયા બને છે એવું કે પ્રાણી અથવા તો કોઈ પણ પ્રાણી તો અહીંયા બહુ જોવા મળે. આ લોકો કોને ખબર કેમ રહેતા હોય, આપણે તો ગાઈઝ રહી જ ન શકીએ. બહુ મોડું થઈ ગયું છે અને બાઇક તો હતી નહીં, એક દોસ્તાર હતો એ લઈને વહી ગયો, પણ જો કે અહીંયા નજીક જ હતું તો બહુ અંધારું થઈ ગયું છે. તો હવે અમે ઘરે જઈએ છીએ અને આજનો વ્લોગ પણ મિની આવશે, કે અમે રહી રહીને ઉતાર્યા, ઉતારવા આવ્યા હતા. ને જો હનુમાન દાદાની ડેરી છે નાની એવી, અત્યારે અંધારામાં તો કંઈ બહુ ખાસ નહીં દેખાય. વોલીબોલનું ગ્રાઉન્ડ પણ છે, છોકરાઓ નાના રમતા હોય. પેલું છે બાપા સીતારામ, ને આ અમારે કહેવાય તો કે આંબાવાડી. અહીંયા પણ અમે ક્રિકેટ રમીએ, પણ આ ગલી ક્રિકેટ જેવું છે ટૂંકમાં એમ. આ પ્રજાપતિ જ્ઞાતિની વાડી છે જેવું. બસ હવે અમે જઈએ છીએ. ચલો બાય, ટાટા. તો હવે આપણે ઘરે જઈએ છીએ, મમ્મી થોડીક ખીજાશે કેમ કે એને પૂછ્યા વગરનો મોબાઈલ લઈને આપણે વી આવ્યા હતા.
તો શ્રેય આપણે જોઈએ રિએક્શન શું છે. તો હવે જોઈએ છીએ આપણે મમ્મી નું રિએક્શન શું છે. મમ્મી તું કેમ આ મોબાઈલ લઈને વયો ગયો તો? લે યાર, મેં તને કીધું તો તું, તને સારું છે? હા, મોબાઈલ કેમ તું લઈને વયો ગયો એ કે ને? કેમ, તારે કઈ કામ હતું એમાં? હા, શું મોબાઈલ લઈ મારો? નહીં. કેમ આ તે વ્લોગ ઉતાર્યો છે તો તને હું આવડે? લે સાચીન જોવા દે તો. શ્રેય ઉતાર્યો? તે ઉતેરો ભાઈ, કે થોડો ઘણો ઉતાર્યો જેવો સારો લાગ્યો. મેં પેલો પેલો વ્લોગ હતો, હજી હવે આ બધા જોવા વાળા ને તારા સબસ્ક્રાઈબર ને ગમે તો સારું, બાકી તો પછી તારે તારી રીતે મહેનત કરવાની. કઈ વાંધો નહીં, લાવો ચેક કરી લો. આજમાં તા ગાઈસ તાવ આવી ગયો છે ને, ક્રિશ પૂછ્યા વગર નો મારો મોબાઈલ લઈને વયો ગયો છે. તો પછી તો હવે તારી બેસ્ટ ફ્રેન્ડ ક્યાં ગઈ? હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં. તો વાગી ગયા છે 8 અને આજે મને એટલો બધો તાવ આવી ગયો છે. તો ગઈકાલે પણ મેં બ્લોગ મૂક્યો નથી, કારણ કે અમે ગઈકાલે તો બહાર ગયા હતા, મારા જેઠના દીકરાની સગાઈને લગ્ન લેવાના હતા, એટલે એની સગાઈ કરતા આવ્યા. અમારે આમાં એવું હોય કે અને લગ્ન લેતા આવ્યા, બંને કામ સાથે કરતા આવ્યા અમારી જ્ઞાતિના રિવાજ પ્રમાણે. તો અગાઉ પણ મેં તમને વિડીયોમાં કીધું છે ને કે અમારામાં એલાઉડ નથી, એટલે ત્યાં મોબાઈલ હું લઈ નહોતી ગઈ અને વિડીયો પણ શૂટ ન કર્યો. તો કાલે પણ મારો દિવસ ફેલ ગયો અને આજે આજે એ મહેમાન અમારે ત્યાં મહેમાન થયા હતા, તો એ પણ અમે લગ્ન લખ્યા ને એ સગાઈ કરવા આવ્યા, કારણ કે અમારામાં શું હોય આમ સામે સામે સગાઈ કરી હોય આ ભાઈ બેન ઓલા ભાઈ બેન. તો સામોસામ એ રીતે એવી રીતે હતું બધું અને મહેમાન બહુ બધા હતા, સરસ આયોજન હતું. જો વિડીયો ઉતાર્યો હોય તો તમને પણ જોવાની બહુ મજા આવી જાય અને તમને પણ ગમે જોવું. પણ હવે કારણ કે આપણે જો વડીલો બધા ના પાડતા હોય તો આપણે વિડીયો ન શૂટ કરી શકીએ. અને મને બહુ જ ત્યાંથી આવ્યા પછી કાલનો બહુ જ તાવ આવી ગયો છે અને અત્યારે જો તમે જુઓ હું અહીંયા સૂતી જ છું. અને આજે થોડો જાજો ક્રિશે પણ બ્લોક કર્યો, કારણ કે મેં એને કીધું છે કે ક્યારેક મારી તબિયત ન સારી હોય બેટા તો તારે બ્લોક પછી શૂટ કરી નાખવાનો, આપણે વચ્ચે બ્રેક લાવીએ ને એ ખોટી. તો આવું કંઈક છે. તો આજે ક્રિશે થોડો જાજો બ્લોક ઉતાર્યો છે. તો હું સૂતી હતી ને એ મોબાઈલ લઈને વયો ગયો હતો અને પછી આવીને કીધું કે મમ્મી મેં વ્લોગ ઉતાર્યો છે. તો એને આમ અંદરથી ના જેવું ફીલ થયું અને સમજીને વ્લોગ ઉતાર્યો છે તો મને પણ ગમ્યું છે. તો મેં કીધું ચાલ ને તારું વ્લોગ અંધારામાં આવ્યો છે, સરખો આવ્યો નથી, છતાં આપણે એને એડિટ કરીને મૂકી દેવાનો છે, કારણ કે એને પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. તો આમ એને વ્લોગ હું મૂકીશ એનો ઉતારેલો તો એને બીજી વાર મન થશે, એટલે આજે એને કંઈક થોડુંક સારું કામ કર્યું છે એટલું વ્લોગ ઉતારવાનું. અને હું એને ઘણી વાર કહું છું કે તું વ્લોગ ઉતાર, અડધો તું ઉતાર અડધો હું ઉતારું. તો આવું કંઈક છે. અને કાલથી તો પ્લીઝ મિત્રો મારા રેગ્યુલર વ્લોગ આવશે. અને મને પણ સારું, બહુ દુઃખ થયું કે 2 દિવસ મારી બ્રેક આવી ગઈ વ્લોગિંગમાં, તો મને પણ ન ગમે, કારણ કે શુક્રવારે મેં વ્લોગ મૂક્યો તો વચ્ચે વચ્ચે બ્રેક આવી જાય છે. અને અત્યારે જો હમણાં ક્રિશ તો કહેતો હતો કે મમ્મી એક બોટલ ચડાવી દઈએ, પણ પેરાસિટામોલ ને એવું બધું લીધું છે ને તો આમ સારું છે એનાથી થોડું. તો જો 3 રોટલા કરી નાખ્યા છે અને મજા નથી તો એ બનાવવું તો પડે છે. અને આ છે ને માંડવીન ભૂકો કર્યો છે, સિંગ અને આકાશરી તળી અને આમે વઘાર્યું છે.
તો આજે ક્રિશ કે મમ્મી કે માંડવી ની કઢી કર, એટલે જો આવી રીતે સિંગ નો ભૂકો કરી નાખવાનો. આવી રીતે મેં મિક્સરમાં કરી નાખ્યો છે સિંગ દાણા નો ભૂકો, અને આમ આવી રીતે છાશ વઘારી નાખી, બધું નાખીને લીલું લસણ ને મરચું. પછી છાશ ઉકળી જાય ને એટલે માંડવીને ભૂકો નાખીને પછી એને બહુ ઉકળવા દેવાની, પણ ખાવામાં બહુ ટેસ્ટી બને. એક બે વાર બનાવી તો ક્રિષ્ણ ભાઈ, તો આજે લગ્નમાં હમણાં ગયા હતા તો એવું બધું બહારનું ખાધું, અને મને તો તાવ આવે છે, મારે જમવું નથી, એટલે ક્રિશ માટે જ ખાલી બનાવવાનું છે. અને એને કેવું લાગે ખબર નહી. રામા કૃષ્ણ હરિ પ્રભુ. જોયા બેઠો છે, બહુ ભૂખ લાગી ને, કારણ કે ગમે ત્યાં પ્રસંગમાં જાય ને તો એ બરાબર જમે નહીં, એને બધું એવું મરી મસાલા તીખું હોય એટલે ઓછું ભાવે. તો આજે મને આમ ઊભું થવાની તેવડ નહોતી, તોય ગાય ઊભી થઈ અને ત્રણ રોટલા કર્યા પરાણે પરાણે, અને જોવા માંડી કઢી કરી નાખી, કારણ કે રીંગણા છે, બટેટા રીંગણા ચોળી શાક તો ઘણા પડ્યા છે. તો એ કે મમ્મી એવું કાંઈ ન ખાવું, આજે તમારે આ જ ખાવું છે માંડવીની કઢી. તો જો આવી રીતે કંઈક સરસ ઉકળવા માંડી છે, હવે એમાં આપણે નાખી દઈશું. આમાં બહુ કાંઈ હોય નહીં, પણ મીઠી બહુ જ થાય. ખાંડેલો હોય ને ખાંડીમાં તો એ સરસ બને, પણ આપણે તો આવી રીતે કરી નાખી. હવે આને ખૂબ ઉકળવા દેવાનું. થોડીક ઉકળવા દેશું, આજે તો મને કઈ બહુ બોલવાની તેવડ નથી. પેરાસિટામોલ લીધી ને પછી આમ સારી, થોડુંક ઠંડી એટલી લાગે, આમ અંદરથી ને ઠંડી આવે છે બેસ, એમ થાય બહુ ઠંડી છે, બહુ ઠંડી છે. તો ગાઈસ બધું નાખ્યું, અને મીઠું નાખવાનું જ ભૂલાઈ ગયું છે, કારણ કે તાવ આવે છે ને કરવા મળશે. હવે મીઠી બહુ લાગે. તો ગાઈઝ આ સાથે વિડીયોને વિરામ આપું છું. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, મિલતે હૈ ફિર કલ નયે દિન મેં નયે વ્લોગ મેં, કારણ કે આજે તો આમ તાવ આવી ગયો છે ને, એટલે બસ જો આરામ જ હમણાં સુવાનું જ કામ કરવાનું છે. તો એટલી રસોઈ ઊભા ઊભા કરીને ત્યાં તો આમ હાથ પગ બધું દુખવા માંડ્યું, કાલ તો સવારે એક બોટલ ચડાવવી પડશે એવું લાગે છે. સારું, તો હવે કાલે મળીએ. બાય બાય.